સુરતમાં એનઆરસી અને સીએએ કાયદાને લઈને દેશના વિવિધ શહેરોમાં વિરોધ ચાલી રહ્યો છે, જેને પગલે ગત રોજ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, જેની અસર સુરતમાં પણ જોવા મળી રહી હતી. આજે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી રૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા વકીલોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનના સમર્થનમાં સુરત જિલ્લા વકીલ મંડળી આવ્યું છે. આજે જિલ્લા વકીલ મંડળી દ્વારા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત કોર્ટથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સીએએ અને એનઆરસીનું સમર્થન જાહેર કર્યું હતું. એવો કઈ લાગે છે કે બીજેપી સરકાર કે છે અને કોંગ્રેસ સરકાર અલગ કે છે, એના બારામાં તમે શું કહેવા માંગો? બીજેપી સરકાર અલગ કે અને કોંગ્રેસ સરકાર સરકાર સરકારનું કામ કરે. એઝ અ એક સિવિલિયન આપણે બંધારણ બચાવવાનું છે અને બંધારણને બચાવવા માટે સરકાર છે જે ગુજરાત કેન્દ્ર સરકારે લીધેલ પગલાં સીએએ અને એનઆરસીનું જે બહાર પાડેલું છે તે ખરેખર સારું છે, સમાજના હિતમાં છે, બંધારણના હિતમાં છે અને ક્યાંય એમાં બંધારણની આલોચના થતી નથી. અને એટલા જ માટે અમે એક પ્રબુદ્ધ નાગરિક તરીકે એક લોયર તરીકે અમે એનું સમર્થન કરીએ છીએ અને બંધારણને સમર્થન કરતા દરેક વ્યક્તિએ સીએનું સમર્થન કરવું જોઈએ. અને અમે આજે કેટલા લોકો તમે અહીંયા આવેલા? આજે અમે અહીંયા 300થી વધારે એડવોકેટો અહીંયા આવેલા છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.